નાસ્તામાં આજે કોરા ચણા આપ્યા છે અને સાથે રોટલી લીંબુ. ઊંઘ નથી આવતી ને આજે? હજી અંધારો છે બારે. હાલો જમવા જો, આલુ પરાઠા બનાવીને ખા, એક સાથે બધાયના બનાવીને ખા. જો આવી ગઈ ગરબામાં, જેની આવી તૈયાર થઈ, જેની બતાવી દો. નાસ્તામાં આજે કોરા ચણા આપ્યા છે અને સાથે રોટલી લીંબુ છે અને જેની જો અત્યારમાં નાસ્તામાં ખાય છે. કેવા બીને મસ્ત છું. ઊંઘ નથી આવતી ને આજે? હજી અંધારો છે બારે. 7:09 વાગ્યા, હજી 7:45 થયા છે તો અંધારું છે. ઠંડુ થઈને પછી પેક કરું. બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં મજામાં જશો? જો કેવા મસ્ત ફૂલ આવ્યા છે બધા. આ કેવું મસ્ત સાત તો છે ને. આપણે અત્યારમાં ગલકા ઉતારી લઈએ, એક બે દિવસ થઈ જશે ને વધારે, તો પછી થાળી વાળા થઈ જઈ જોઈએ ભાગી. અત્યારે તો મને બે દેખાય છે, બીજા હોય તો આની અંદર જોવું પડશે. બે દેખાણા બે લીધા અને પછી ચા નાસ્તો બનાવવાનો છે. મારે ચા નાસ્તો બનાવી અને કરીએ ચા નાસ્તો. હાલો ચા નાસ્તો કરવા. ચા નાસ્તો બની ગયો અને કેવિનના પપ્પા તો બનતો ગયો એમ ચા નાસ્તો એમને કરી લીધો. મારે આવું બેઠી મારી આદુવાળી ચા છે, ગાંઠિયા છે અને રોટલી પડી હતી તો તળી નાખી છે. હાલો ચા નાસ્તો કરવા. તડકો આવી ગયો છે જો અત્યારમાં, જેવો તડકો થઈ જાય છે ને જોરદાર તાપ લાગે એવો. ચા નાસ્તો થઈ ગયો અને કેવિનના પપ્પા તો ક્યારના ગયા અને પછી ઘરનું કામય મારે પતી ગયું અને હવે થઈ ગઈ નવરી અને રસોઈ ખાલી બાકી છે. પણ રસોઈ તો છે ને મારે વિડીયો એડિટ કરવો છે, એ કામ પતે ને પછી કરીશ. અને આજ તો ગલકા ઉતાર્યા છે તો ગલકાનું શાક કરશું, રોટલી કરશું અને બીજું કાંઈક શાક સાઈડમાં કરશું, કેમકે ગલકાનું તો આટલું જ થઈ જાય એટલે જોઈશું કેટલું થાય છે. વિડીયો બનાવવો પડશે તો બનાવશું, નહીં તો ચાલશે. હાલો હવે વિડીયો એડિટ કરી લો પછી તરત જ રસોઈની શરૂઆત કરું. હાલો જમવા. જો જમવા તૈયાર થઈ ગયું છે. ઘરના ગલકાનું શાક બનાવ્યું છે આજે. ગલકા ને સેવ મિક્સ, મરચા ભેરા રોટલી અને છાશ. હાલો જમવા. જો આ 24 કલાક હવે ગરબા ચાલુ રહે છે, અમારે બંધ જ નથી થતા. દયા જેવું થઈ ગયું છે આના ગરબા આવીને બંધ જ ન થાય, ખાલી ઊંઘ લે ત્યારે જ બંધ હોય. તો જમીને ફ્રી થયા, છેલ્લી વાંચવા લખવા બેસી ગઈ અને અત્યારે જ થાય છે, કાંઈ વાંચવા લખવાનું હોય નહીં. અને હજી તો જોવાનું છે કે આજે કયા ચણિયા ચોળી પહેરવાના છે. લગભગ તો પેરોટ ગ્રીન છે, તો પેરોટ પિંક છે, પિંક છે કા પેરોટ ગ્રીન છે. તો ચણિયા ચોળીને બધું અહીંયા મૂકીને રાખું એટલે સાંજે પછી દોડાદોડી ન થાય. અને હજી જો પેરોટ ગ્રીન હશે ને તો એમાં તો બ્લુ ચણિયા ચોળી છે અને પેરોટ ગ્રીન દુપટ્ટો છે અને પિંક આખા પિંક છે. તો હાલો એ તૈયારી કરવી. જો ગરબાવાળા આવ્યા, ઘણા ટાઈમે આજે પહેલી વાર જોવા મળ્યા. ગીત તો ગાવે કદું? તમે આ છોકરા નામ કેવિન? કેવિન 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 એ ગેડો ભાભી જો દડો ત્રીજા દડે આવજો, અમારા બેના લાડકણા સસરે લઈ આવજો. સસરે માં એક ચચરી કરી પડ્યું એના રાયા નગરવે નગરવે લે આવડા પાંચ જોડવા આવો રે કેવિન ભાઈ. મસ્ત ગાયું હો. અમે નાના હતા ને ત્યારે આવરીતે જાતા હતા, મજા આવતી હતી. આ બાજુ
તું પહેલી વખત આવ્યા ને એટલે નકર આમથી આમ વળી જાય. આવજે રોજે હો. કાલે આવજો. સાંજ થઈ ગઈ છે અને અત્યારે બનાવવા છે આલુ પરાઠા. તો ફટાફટ આલુ પરાઠા બનાવી નાખું કેમકે વહેલા બનાવી નાખું. જવાનું છે ગરબામાં એટલે ફટાફટ બનાવી અને પછી તૈયાર થવાનું છે. આલુ પરાઠા બનાવી નાખું, દીવા બધી કરી લઉં. ત્યાં તો કેવીને આવી જશે ટ્યુશનમાંથી અને જેમ બનતા જાય એમ બધાને આપતી જાઓ. ચાલો બટેટા બફાઈ ગયા ને છાલી કાઢી લીધી. બસ હવે આને હું મેશ કરી લઈશ બટેટાને. બે ડુંગળી ઝીણી અમારી છે, એક ટામેટું, કોથમીર અને લસણ ને મરચાંની પેસ્ટ કરી છે. થોડુંક મીઠું નાખ્યું છે, પછી જોશે એમ નાખીશ. અને હવે મસાલો આપણે બનાવી લઈએ અને આ કુકરમાં જ બનાવી લઉં જેમાં બટેટા બાફતા હતા એમાં જ. ચાલો આલુ પરાઠા અને દહીં તૈયાર છે, તો ચાલો બધા જમવા આલુ પરાઠા અને દહીં ખાવા. આલુ પરાઠા બની ગયા છે અને સૌથી પહેલાં આપણે જેને નાપી દીધા છે કેમકે તૈયાર થવાનું પછી ચાલુ થઈ જાય ને, એ થોડીક જમીને થોડીક વાર ફ્રી રહી એટલા માટે. અને અહીંયા ફાસ્ટ હિંચકા ચાલુ થઈ ગયા છે. તમને કોઈને વાંધો છે હિંચકો ખાવાનો? હા, શું કામ? ચક્કર આવે, ચક્કર આવે. ચાલો બને એમ તમને આપતી જાવ છે, એટલે જલ્દી પતી જાય પછી આને તૈયાર કરી. 7 વાગ્યા છે, જો 7 વાગ્યા છે, ગરમ જ ખાવા પડશે. જલ્દી જલ્દી ગરબા વાળા આવે ને તો એના તો હસવું આવતું કે આવું હોય. મેં કીધું હા, એ કે મેં પહેલી વખત જોયા. હાલો જમવા જો, આલુ પરાઠા બનાવી નાખા એક સાથે બધાને બનાવી નાખા. જેની જમી લીધો, મારા કેવિનના અને પપ્પાના ત્રણેયના બનાવી નાખા. કેવી નવે આવતો જશે પણ મારે હવે ત્યાં જમીન લેવું પડશે કેમકે 7:45 થઈ ગયા અને 7:15 ત્યાં લઈને જવું છે. એને તૈયાર કરી પછી હું તૈયાર થઈશ તો મોડું થાય. હાલો ફટાફટ જમી લઈએ. ગરબામાં જવા માટે તૈયાર થઈ ગઈ. જેનીને પહેલાં તૈયાર કરી અને એને પપ્પાને કીધું તમે જલ્દી લઈને જાઓ કેમકે પછી જગ્યા ન મળે એવું થાય છે. તેમને લઈને ગયા છે અને જગ્યા રાખશે અને હવે હું જાઉં છું. આજે પિંક ચણિયા ચોળી પહેરાવ્યા છે, ત્યાં જાઉં ને પછી બતાવું. જો આવી ગઈ ગરબામાં, જેની આવી તૈયાર થઈ. જેની બતાવી દો, આજે જ અંબોડો વાળી દીધો કેમકે ગરમી બહુ જ છે એટલે અંબોડો જ કરી દીધો. આજે આખા પિંક તણિયા રહેલી છે અને આમને લેવો પિંક પિંક થઈ ગયો બધું. આજે હું થોડીક મોડી આવી અને થોડીક પબ્લિક આવી ગઈ છે એટલે આજે આપણે કાંઈ વિડીયો નથી ઉતારવા, કાલે ઉતારશું.
ગરબામાંથી આવતા રહ્યા અને આજ તો એટલી ગરમી છે, એવી ગરમી છે ત્યાં બેસતું જ નહોતું, નકરો પરસેવો ચાલ્યો છે એટલી ગરમી. તો ગરબા રમે એટલે તો કેવી ગરમી થાય, જોરદાર ગરમી છે. વરસાદની આગાહી હતી કે નવરાત્રિમાં વરસાદ આવશે જ, પણ હજી આવ્યો નથી, પણ હવે એવું લાગે છે કે આવશે જ, એમ કે જોરદાર બફારો છે આજે રહેવાતો નથી. અત્યારે પંખો બંધ છે ને તો પરસેવો થવા લાગે છે. અને ચાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. હમણાંથી પાછા કમેન્ટના રિપ્લાય નથી અપાતા, કેમકે 12 વાગે તો ઘરે આવવી, પછી પાછું કાંઈ કામ બાકી રહી ગયું હોય ને તો એ બધું કામ પાછું આવીને ઘરે આવીને કરું, એટલે નથી રિપ્લાય અપાતા. તો હમણાં થોડોક ટાઈમ આવવું રહેશે, પછી આપણે રેગ્યુલર થઈ જશે પાછો. અને ચાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.